અરવલ્લીના ભિલોડામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભિલોડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે. લીલછા, ખલવાડ, ભવનાથમાં ધોધમાર વરસાદ પડ્યો છે. માલપુરમાં ધીમી ધારે વરસાદ થયો છે. ધનસુરામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે. સતત વરસાદ વરસવાના કારણે નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે. વરસાદના કારણે રસ્તા ઉપર પણ પાણી ભરાઈ ગયા છે. ભિલોડાની બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે અને સતત વરસતા વરસાદના કારણે નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. આ સાથે જ અહીં નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે આ સહિતના રસ્તાઓ પણ છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સંવાદદાતા સંદીપ જોડાઈ ગયા છે ફોન લાઇન પર. સંદીપ, જણાવશો કે બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે, આ સાથે જ રસ્તા પર પાણી પાણી થઈ ગયા છે? હા જી, ચોક્કસથી. અરવલ્લીના જે ભિલોડા પંથકમાં છે તેમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નદી અને બુધેલી જે નદી છે તેમાં નવા નીર આવતા જે નદી છે તે બે કાંઠે વહી છે. રસ્તા ઉપર પાણી ભરાતા જે અવર જવર કરતા લોકો છે તેમાં લોકોને પણ સમસ્યાઓ ઉભી થઈ છે. ત્યારે બુઢેલી નદીમાં પહેલી જ વાર નવા નીર આવતા સ્થાનિકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી છે. તો બીજી તરફ જે આસપાસના જે વિસ્તારમાં ખેતી લાયક જે લોકોએ વાવેતર કર્યું છે તેમાં ખેતીમાં પણ સારા એવા વરસાદને પગલે સ્થાનિક ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે. જી વિરલ, તમામ માહિતી બદલ આપનો આભાર સંદીપ. અહીંયા બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે. સતત અહીંયા વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે જ રસ્તા પર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તો અરવલ્લીમાં જાણે કે સમગ્ર જગ્યાએ જળબંબાકાર થઈ ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બુઢેલી નદીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વીટીવીની સ્ક્રીન પર. બુઢેલી નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.